પોકાર ઉઠી છે વરસાદની ઘટથી તમામ ડેમ ખાલી ખમ થયા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં શું પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરીએ અમારા સંવાદદાતા ચેતન લાઈવ જોડાયા છે ચેતન દક્ષિણ ગુજરાતમાં વરસાદની ઘટથી અત્યારે પાણીની શું પરિસ્થિતિ છે જી ચોક્કસથી શરૂઆતના સમયની જો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને આ વખતે ચોમાસું સારું જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી અને સંભાવના પણ સાથે સાથે વ્યક્ત કરવામાં આવી હતી જોકે હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો જે રીતે વરસાદ જોઈએ તે રીતે વરસાદ નહીં પડતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો તે જેટલા ડેમ છે આ તે ડેમ પૈકી એક જે ડેમ છે તે સો ટકા રહ્યો છે જ્યારે અન્ય જે ડેમો છે તે ખમ છે સૌથી મહત્વની વાત છે કે નર્મદાની જો વાત કરીએ તો હાલના પરિસ્થિતિમાં સાઠ ટકા જેટલો ભરાયેલો છે સુરતની તાપી નદીની જો વાત કરીએ તો માત્ર ચાલીસ ટકા જ ભરાયેલો છે આ ઉપરાંત નવસારી અને વલસાડની જો વાત કરીએ તો અલગ અલગ જે નદીઓ છે તેમાં પણ માત્ર ચાલીસથી પચાસ ટકા જે નદીઓ છે તે ભરાયેલી છે ઓવરઓલ જો દક્ષિણ ગુજરાતની જો વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં સાહીઠ ટકા જેટલું જે પાણી છે તે તાપી નદી અને અન્ય જે નદીઓ છે તેમાં જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક જે જિલ્લા જે કલેક્ટર છે તેમને પણ ચિંતા વ્યક્ત કરી છે કારણ કે આ વર્ષે જે વરસાદ છે તે ખૂબ જ ઓછો જેને કારણે જે 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 પાણીની પીવાની છે તે જોવા મળશે અને મહત્વની બીજી તરફ દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસા દરમિયાન જે શેરડી અને ડાંગર સહિતના તમામ જે પાકો છે તેની વાવણીની શરૂઆત કરતા હોય છે અને આ જે ખેતી છે તે પાણી પર જ નિર્ભર હોય છે જોકે આ વખતે જે રીતે વરસાદની અછત રહે છે જેને કારણે તેઓ પૂરતો પાક નથી લઈ શક્યા જેને કારણે ખેડૂતોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો બીજી તરફ દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજના જે પ્રમુખ છે તેમણે મુખ્યમંત્રીને આ અંગે પત્ર પણ લખ્યો છે કે જે ખેડૂતોને પાણી નથી મળ્યું તેને સિંચાઈ મારફતે જે પૂરતું જે પાણી છે તે પાણી મળી રહે જો પાણી નહીં મળશે તો જે ખેડૂતો છે તેને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવશે જી બિલકુલ થઈ ચેતન વાત કરવામાં આવે તો સિંચાઈ માટે પણ પાણી આપવું પડશે અને પાણીનો સંગ્રહ પણ કરવાનો છે હજુ પણ વરસાદની ઘટ રહેશે હજુ પણ વરસાદ નહીં આવે તો પરિસ્થિતિ કંઈક વધારે વિકટ સાબિત થઈ શકે જી ચોક્કસથી દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો જે રીતે વરસાદની હાલની પરિસ્થિતિ છે તે તેને જોતા ક્યાંક ને ક્યાંક વરસાદી અછત જોવા મળી રહી છે અને મહત્ત્વની વાત છે કે જે રીતે વરસાદી અછત જોવા મળી રહી છે ત્યારબાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પાણીની અછત વર્તાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે કારણ કે જે ડેમો છે તે પણ ખાલી ખમ જોવા મળી રહ્યા છે અને આ ઉપરાંત જે નદીની જો વાત કરીએ તો સુરતમાં પણ જે તાપી નદી છે તે કોરી ખંભ છે જે પાણીની આવક હોવી જોઈએ તે

તેમાં જે પાણીની જે જે અછત છે છે તે મુદ્દા પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી આગામી સમયમાં લોકો છે તે લોકોને પીવાનું પાણી કઈ રીતે પહોંચાડી શકાય કઈ રીતે તેની સુવિધા કરી શકાય તે અંગે પણ રણનીતિ બનાવવામાં આવી છે બીજી તરફ જો જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં અંદાજીત પંદર હજાર થી વધુ જે ખેડૂતો છે તો આ ખેડૂતોને કઈ રીતે જે પાણી છે તે પાણી પહોંચાડી શકાય તે અંગે પણ રણનીતિ તૈયાર કરવામાં આવી છે જે સિંચાઈનું જે પાણી છે તે સિંચાઈના પાણી જે અલગ અલગ જે ખેડૂતો છે તેમના સુધી પહોંચાડવા માટે હાલ પ્રયાસો ચાલી રહ્યા છે જોકે જે રીતે હાલમાં વરસાદ પડવાની જે શક્યતા છે તે નહીવત છે જેને કારણે ક્યાંક ને ક્યાંક તંત્ર પણ નિરાશા જોવા મળી રહી છે સાથોસાથ ખેડૂતો પણ એ આશ લઈને બેઠી છે કે ભગવાન પ્રસન્ન થાય અને ખાસ કરીને જે મેઘરાજા છે મેઘરાજા મન મૂકીને વરસે જેને કારણે જે ડેમ છે તાપી નદી છે આ બંને ભરપૂર થાય અને પોતાને જે પાક માટે જે જોઈતું જે પાણી છે તે પાણી મરી રહે જી